नमस्ते मित्रों, अहीं सींग तेल काढ़वानो देशी घाणो छे एनी आपणे संपूर्ण माहिती लेवानी छे। सरस मजानो सींग तेलनो देशी घाणो गामडामां आवेलो छे। डबल फिल्टर ने डबल डमकी काटो है फिल्टर नो प्रेशर नो बीजू बिल्ट खारी आम तेल दे पानी जेव थी आ बीजा फिल्टर नो ઓઇલ મિલ મિની ઓઇલ મિલ મોટી મોણ પર આ મિની ઘાણી કહેવાય આનું નામ આપણે આ દાણા અહીંથી આ બોગીમાં ઓરે અને અહીંથી હીટથી ગરમ થઈને આગળ ડમકી હોય છે ડબલ તો ડબલ ફિલ્ટર છે આ તો ઓલા આગળનો સામેનો ફિલ્ટર દેખાય એમાંથી પાછી ડમકીમાં જાય
यहाँ पाती फिल्ट है और यहाँ काटो बता रहे यहाँ तेल लो सूट के लेकर यहाँ के डब्बा कैसे बताए हमारे कार्ड है गोल्डन कुका ऑयल मिल मोटे मोन पर अत्यारे तालु से आवड़ा कहानी है ये हमारा धीरू बापा से माजी तालुका प्रमुख था क्या डबो निकल के आपने धीरू बापा रादड़ी यार मोटे मोन पर कितना डबो निकल के ઓટોમેટિક પ્લાન છે સિંગ ફોલનો આમાં ખાણી આમાં દાણા માંડવી ઓળી ગયા આખી એટલે ઓટોમેટિક ઉપાડી લઈએ એલિવેટરથી પછી આમાં દાણા આવે આમાંથી ઉકલ પડી જાય સાઈનો છે 10 ફૂટ લાંબો રિટર્ન માલ આવે રિટર્ન માલ પાછો હોય છે ગોગડી કરતો કોઈ દાણા રહી ગયા હોય એવા આમાં પાકો માલ આવે ચોખ્ખો માલ પછી અહીંયા કણે બારદાન ટીંગાડી દેવાનો આમાં કસ્તર ફાડણ કસ્તર નીકળી જાય આમાં સારા દાણા નીકળી જાય આ બધો રેતીવાળો રેતી હોય ભૂકી ફળનું છે અને આ બધું ખેતર છે અમારું વાડી જ પ્લાન છે પક્તાણ વાળી જગ્યામાં આ બધા ખેડૂત પિલાંગ કરવા આવ્યા એના વાહન પીડા છે આપણે સિંગફોલનું છે ઓટોમેટિક આ બાજુમાં શેડ છે એમાં ઓઇલ મિલ છે મિની ઓઇલ મિલ છે ધાણી છે મિની ધાણી છે પછી આ આપણું ખેતર છે વાહન પીડા ચડું પિલાંગ કરવા એવા એના છે અમારો આખો ખેતર છે 10 વીઘા ટાકો છે રાત્રિનો પાણી વારવું નહીં એટલે સગવડતા માટે ટાકો બનાવ્યો છે 1,87,000 લિટરનો ટાકો બનાવેલો છે ટાકો છે પાણીનો અગવડતા હાસવા માટે રાતનું કોઈ વારવું નહીં તડકાનું વારવું નહીં ઠંડા પોરે પાણી વારી પાણી ઠંડુ થાય ઉત્પાદનમાં સારું રહીએ તડકાનું પાણી વારવું નહીં અને ઉત્પાદનમાં સારું રહીએ ઠંડુ પાણી થઈ જાય આ સંપૂર્ણ ઓઇલ મિલનો ઓટોમેટિક પ્લાન છે ડબ્બા પેકિંગ થઈને પછી બહાર નીકળે ત્યાં સુધીની પ્રોસેસ ઓટોમેટિક છે અહીંયા ડબ્બાનું પેકિંગ થાય છે કિલોના હિસાબે પેકિંગ થાય છે અહીંયા 15 કિલોની ભરતી અને સિંગ તેલ કાઢવા માટે મગફળી કે જેને ગ્રાઉન્ડનટ કહેવાય એ લઈને આવવાનું અને અહીંયા મશીનમાં એના દાણા નીકળી જાય અને એ દાણામાંથી પછી આ ઓટોમેટિક પ્લાનથી એનું તેલ કાઢવામાં આવે છે એટલે આ મશીનરી ફૂલ ઓટોમેટિક છે
અને કોઈ પણ જાતનું કેમિકલ વગર માત્ર ફિલ્ટર કરીને જ તેલ કાઢવામાં આવે છે અને અહીંયા ઓટોમેટિક કાંટા ઉપર 15 કિલોની ભરતી ભરવામાં આવે છે. અહીંયા ધીરુબાપાના 8 ડબ્બા ભરાઈ ગયા છે, એનું પેકિંગ થઈ ગયું છે. હવે અમારું તેલ ચાલુ થવાનું છે ઘાણી માટે. આ ઓઇલ મિલ 2800 રૂપિયાનો 1 ડબ્બો એવી રીતે વેચાણ કરે છે. સંપૂર્ણ રીતે શુદ્ધ અને પ્યોર સિંગ તેલનું વેચાણ કરે છે અને જેને પણ પોતાની રીતે સિંગ તેલ કાઢવું હોય તે અહીંયા મગફળી લઈને આવે એને સિંગ તેલ પણ કાઢી આપે છે. અત્યારે ધીરુબાપાની મગફળીનું સિંગ તેલ નીકળે છે. અહીંયા મગફળી પડી છે એની અને અહીંયા બાજુમાં સિંગ ફોલનો મોટો પ્લાન છે, એની મુલાકાત આપણે લીધી. આગળ મગફળીમાંથી તેલ નીકળી જાય પછી એમાંથી સોલિડ વેસ્ટ વધે, જેને પાપડી થઈને બહાર નીકળી જાય. એ અત્યારે એને ગુણ ભરાઈને અહીંયા સ્ટોક કરી રાખે. એ ઘણી બધી વસ્તુમાં એનો ઉપયોગ થાય, પીનટ બટર, પીનટ બરફી, ઘણી બધી પ્રોડક્ટ આમાંથી બનાવવામાં આવે છે. અને મગફળીનો ખોળ પણ કહેવાય અને ગાયું અને ભેહું ખાય બહુ, એટલે એ લોકો પણ લઈ જાય ગાયું અને ભેહુંને ખવડાવવા માટે. આ 50 કિલોની ગુણ ભરે છે. આવી રીતે પાપડી થઈને સોલિડ વેસ્ટ બહાર નીકળી જાય એટલે મગફળીનો ખોળ પણ ખૂબ જગ્યાએ ઉપયોગમાં આવે છે. ઘણી બધી વસ્તુઓ બનાવવામાં અને આ ખોળ પોષક તત્વોથી ભરપૂર એટલે ઘણી બધી જગ્યાએ એનો ઉપયોગ થાય. Thank you.